વાત કરીએ જુનાગઢની, તો જુનાગઢ સી ડિવિઝન પોલીસે નકલી પીએસઆઈ ઝડપ્યો છે. જ્યાં નકલી પીએસઆઈ ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે જે ડીવાયએસપી હિતેશભાઈ તાંદલિયાએ આપી માહિતી, જ્યાં આ સંદર્ભે સી ડિવિઝન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, જ્યાં વધુ એક જે નકલી પીએસઆઈને ઝડપી પાડવામાં આવ્યો છે. જ્યાં જુનાગઢ ખાતેની આ ઘટના છે, જુનાગઢ સી ડિવિઝન પોલીસે નકલી પીએસઆઈ ઝડપી પાડ્યો છે. નકલી પીએસઆઈ ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે આ અંગે ડીવાયએસપી હિતેશ તાંદલિયાએ માહિતી આપી હતી. ત્યારે આ સંદર્ભે સી ડિવિઝન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી. એક પોતે પોલીસમાં ફરજ બજાવતા ના હોવા છતાં પીએસઆઈની પોલીસ તરીકેની ખોટી ઓળખ આપનાર વ્યક્તિ યુવરાજ રામશીભાઈ જાદવ, મૂળ વેરાવળનો અને અહીંયા જૂનાગઢમાં કોલેજમાં અભ્યાસ કરતો હોય આ વ્યક્તિ છે. એ પોલીસના યુનિફોર્મ હોય તે ખાનગી બાતમી મળતા ગાંધીગ્રામમાં આવેલા સિદ્ધિવિનાયક પીજી હોસ્ટેલ ખાતેથી સી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આ વ્યક્તિને અટક કરવામાં આવેલો છે. અને તેના વિરુદ્ધ છે પૂરા પોલીસ તરીકેના પુરાવા માગતા કોઈ મળી આવેલ ન હોવાથી આઈપીસીની કલમ 170 તથા 171 મુજબ છે ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ બાબતે વિગતવાર તપાસ કરતા આ જે યુવરાજ છે તેને પોલીસની અગાઉ પરીક્ષા આપેલી પરંતુ પોતે નાપાસ થયેલો, ત્યારબાદ હાલ ફોરેસ્ટની એક્ઝામ આપેલી છે, તેનું રિઝલ્ટ પેન્ડિંગ છે. આ ઉપરાંત આમ કરવા પાછળનું મુખ્ય કારણ પોતાને વર્દીનો શોખ હોય, પોલીસ બનવા માગતો હોય પરંતુ ગઈ પરીક્ષામાં ફેલ થતાં આ યુનિફોર્મ બનાવી અને છેલ્લા એકાદ મહિના જેવા સમયથી છે પોતે પોલીસ તરીકે પોતાની ઓળખ આપતો ફરતો હોય. આ બાબતે વધારે પૂછપરછ કરતાં અન્ય કોઈ પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી અને અન્ય કોઈ ગેરપ્રવૃત્તિ કરેલું હાલ સુધી ધ્યાને આવેલું નથી. આમ છતાં આ બાબતની તપાસ શરૂ છે. આ ઉપરાંત આમને જ્યાંથી પણ યુનિફોર્મ સીવડાયો છે ત્યાં એમને પણ એ બાબતે પણ પૂછપરછ કરવામાં આવશે અને તેમને પણ નોટિસ આપવામાં આવશે.